તો આજે બેસતા વર્ષનો દિવસ હતો, ઘરે ગામડે આવ્યા હતા તો ફરવા નીકળ્યા છે. ડાયનોસોર પાર્ક જોવા નીકળ્યા છે. હવે અહીંથી ગામડેથી 30-40 કિલોમીટર જેવું થાય છે, તો ફેમિલી સાથે નીકળ્યો છું. હવે નીકળ્યા છે, કેટલા કિલોમીટર થાય તો ખ્યાલ નહીં, પણ 30-40 કિલોમીટરની આશરે થાય છે, તો નીકળ્યા છે હવે. તો જેમ જેમ આગળ જતા જઈશું એમ તમને બતાડતો રહીશ કે શું આવી રહ્યું છે, શું છે. આજે રજાનો દિવસ છે, કદાચ પાર્ક ખુલ્લો હશે તો અંદર જઈશું, નહીં તો પછી ફરીને પાછા આવવાની ગણતરી છે, તો નીકળીએ છે. ચલો તો ડાયનોસોર પાર્ક આવી ગયા છે. બાલાસિનોર નજીક 15 કિલોમીટર નજીક છે, રૈયોલી ગામની આજુબાજુ છે, નજીક જ રૈયોલીમાં જ ગણાય છે. તો આ રીતે આ જે જગ્યા અમે આવ્યા છે તો અહીં ડાયનોસોરના અવશેષો છે. અહીંયા આગળ આ જગ્યા પર એરિયામાં બગીચો છે, તો આ બગીચામાં અમે થોડી વાર બેઠ્યા છે અને પછી આગળ અવશેષ જોવા જઈએ છે. તો આ રીતે દેખાય છે બગીચાઓ, ખૂબ રડિયામણું દેખાય છે, ઠંડક છે, આરામ, એકદમ શાંતિપૂર્ણ, એકદમ શાંત વાતાવરણ છે આ જગ્યા પર. આ રીતે બધા બેઠા છે, બધા જે નાસ્તો લઈને આવ્યો તો નાસ્તો કરે, જમવાનું જે પોતાનું જમવાનું લઈને આવે તો પોતાનું જમી શકે છે અહીંયા આગળ નાસ્તો. મને એકદમ શાંત વાતાવરણ છે. અત્યારે કોઈ બેસતા વર્ષ જેવું છે, દિવાળીનો બીજો દિવસ છે, નવું વર્ષ છે, તો એટલી બધી પબ્લિક નહીં, એટલે એકદમ શાંત વાતાવરણ છે. આ રીતે છો તમે બધા અવશેષો, અને જે જગ્યાએ અવશેષો મળી આવ્યા હતા એ જગ્યા છે અહીંયા. તો અમે હવે ચાલતા ચાલતા આગળ જઈએ છે. હા, ડાયનોસોર મોટું દૈન છે આગળ. બાબુને જ પકડી લેશે પેલું તો. હા બાબુ, છોકરો કઈક ખાય છે, હવે જોઈએ હવે શું ખવડાવે છે અમને. ચખાડે છે, કઈક લાવે છે, વેણા છે, લોકલ છે, જોઈએ શું આપે છે. એક મિનિટ, શું લાવે, ઉભો.
અરે ચણી બોર છોકરો આપ્યા છે, જો છોકરો જો લો ઉભર હાલ દઈ, હા થોડો વેણી આલો એટલે પછી હાલ. બસ તો આ છોકરો અમને ચણી બોર ખવડાયો, ચણી બોર નથી અત્યારે મળે નઈ, નહીં તો મળે અત્યારે મળે નઈ ચણી બોર, ચમ ભર્યા ચણી બોર. ઓહો એમને પૈસા તો આપો તા, એમને એમ ખવડાવે છે તાપમાં વેણે જો ચંપલ વગર ફરે છે. હે આપી દે, ચલો આગળ જઈએ. છે એ જગ્યા છે ડાયનોસોરના જે અવશેષો મળી આવ્યા હતા એ જગ્યા પર આવી ગયા છે આપણે. તો હું તમને ધીમે ધીમે બતાવવા જઈ રહ્યો છું કે આ શું છે. જેટલું ઓળખવામાં થોડુંક તકલીફ પડે છે પણ ડાયનોસોર જેવો જેના હાડપિંજર છે, હાડકાં છે એ બધું દેખાઈ રહ્યું છે, તો હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ રીતે તમે અંદાજો મારી શકો, આ તમે આ જગ્યા પર આવો તો તમે જોઈ શકો છો કે અંદાજો મારી શકો કે ડાયનોસોર પહેલાં વિશાળ કાય કેમ કહેતા હતા બધા, કેટલું મોટું ડાયનોસોર હશે, કારણ કે આ જગ્યા પર તમે આવીને જોઈ શકો છો. સારી છે, એક એક દિવસ માટે તમે અહીં પ્રવાસ કરી શકો છો. બાલાસિનોરથી નજીક રૈયોલી ગામની બાજુમાં જ મ્યુઝિયમ પણ આવેલું છે અને આ જગ્યા પર અવશેષો છે ને આજે તમે જોઈ રહ્યા છો, તો અહીંયા આગળ એના અવશેષો મળી આવ્યા છે. માસી અમને પાપડી લોટ ખવડાવશે હવે, ચટાકેદાર બનાય તો બનાય તો માજી હેડો તારે ખાઈએ.
પાપડી લોટ ના ખાઈએ તો પિકનિક ના કહેવાય ને બાબુ? આગળ નહીં જવાનું.
મ્યુઝિયમ પતાવ્યું છે. આ જે ગુજરાત ટુરિઝમ મ્યુઝિયમ હતું, અંદર ફરવા લાયક સારું એવું છે અને એકવાર તો ફરવા આવવા જેવું છે અને ઘણું બધું જાણવા જેવું અહીં અંદર છે. તો એક દિવસની પિકનિક માટે આ જગ્યા ખૂબ સારી છે અને ખૂબ સારી સગવડ છે અને ઘણું બધું સ્વચ્છ રીતે જોવા મળે છે અંદર. તો એકવાર તો આવવા જેવું છે. હવે અહીંથી હવે ઘરે જવાની ક્રિયા છે. 3-4 વાગી ગયા છે તો હવે સીધા ઘરે જઈશું. ચલો બાય.